ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશના યુનિટ 4 રીડ 1 ધ એડજસ્ટમેન્ટ લેસન શીખીશું. આ એક ખૂબ સુંદર મજાની વાર્તા છે અને આ વાર્તાના લેખક છે ગુલઝાર. ધ એડજસ્ટમેન્ટ એટલે સમાયોજન, સમાયોજન એટલે કે અનુકૂલન સાધવું. આ લેસનની અંદર બે કેરેક્ટર છે, નાના અને નાની, એ બે મુખ્ય કેરેક્ટર છે. અહીંયા પિક્ચરની અંદર તમે જોઈ શકો છો, સ્લાઇડ ઉપર નાના અને નાનીનું પિક્ચર તમે જોઈ શકો છો. નાના અને નાનીના સંતાનમાં માત્ર એક જ દીકરી છે અને એ દીકરીને બે સંતાનો છે અને એ દીકરીને બે સંતાનો થયા બાદ એના પતિ બીજા લગ્ન કરે છે અને આ નાનીથી જોઈ શકાતું નથી. એટલે પોતાની દીકરીને તેના બે સંતાન સાથે એ ઘરે લઈ આવે છે અને બે સંતાનોમાં હોય છે એક પુત્ર અને એક પુત્રી. પોતાના ઘરે લઈ આવે છે અને કઈ રીતે નાના અને નાની એકબીજાની સંભાળ લે છે, ચાહે છે, પ્રેમ કરે છે અને અંદરોઅંદર નાના મોટા ઝઘડા કરે છે, એનું સુંદર આલેખન આ ચિત્રમાં થયું છે. નાના અને નાનીનું પાત્રનું સુંદર આલેખન થયું છે, નાની નાની વાતોના ઝઘડા બતાવ્યા છે. અને આ લેસનની અંદરથી શોર્ટ નોટ 99.99 પૂછાવાની શક્યતા કે ધ એડજસ્ટમેન્ટ ટાઇટલની શોર્ટ નોટ પૂછાય છે. અને આ એક વાર્તા છે એટલે તમને સમજવાની મજા પડશે. આપણે જોઈએ. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડમધર. અવર નાની, ફિનરલ એટલે અંતિમ સંસ્કાર. લેસનના બિગિનિંગની અંદર પહેલા સેન્ટેન્સની અંદર આપી દીધું છે કે અમારી ભૂલ હતી કે અમારા નાના જે અમારા ગ્રેન્ડફાધર છે એને અમારા નાનીના અંતિમ સંસ્કારમાં લઈ ન ગયા, એ અમારી ભૂલ હતી. એટલે કે ફર્સ્ટ લાઇનમાં આપણને આપી દીધું છે કે નાની ઇઝ નો મોર, નાની હવે આ દુનિયામાં નથી. ગો ટેક હર અવે, વિસ્પર ઇન ટુ હર યર્સ દેટ આઈ ટુ એમ ઓન ધ વે નોટ ફાર બિહાઇન્ડ, ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. જ્યારે નાનીને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવે છે અને નાનાને બોલાવવા માટે દોઉત્રો જાય છે ત્યારે શું કહે છે, ગો ટેક હર અવે, જાઓ તેને લઈ જાઓ. વિસ્પર ઇન ટુ હર યર્સ, તેણીના કાનમાં તેમણે ધીમેથી કહ્યું. શું કહ્યું? એમની જે મૃતદેહ હતો એના કાનમાં ધીમે રહીને શું કહે છે, આઈ ટુ એમ ઓન ધ વે, હું પણ તારી રસ્તામાં જ છું. નોટ ફાર બિહાઇન્ડ, ઘણે દૂર નથી. ટેલ હર, તેણીને કહો, હું એને પરલોકમાં મળીશ. ઇન ધ બિયોન્ડ એટલે અહીં એનો મતલબ લેવાનો છે મૃત્યુલોકમાં, પરલોકમાં. એટલે થોડીક વાત કાનમાં કરે છે ને, ગો ટેક હર અવે એન્ડ ટેલ હર આઈ વિલ શી હર. આ વસ્તુ એ પેલા દોઈત્રાને કહે છે કે તેણીને લઈ જાઓ અને હું પણ એની પાછળ જ મૃત્યુલોકમાં એને મળીશ. વિથ અ હેવી હાર્ટ્સ વી હોસ્ટેડ નાનીસ બિયર ઓવર અવર શોલ્ડર્સ. વિથ અ હેવી હાર્ટ્સ એટલે ખૂબ દુઃખી હૃદયે હોસ્ટેડ નાનીસ બિયર, નાનીસ બિયર એટલે નનામી, નનામી એટલે કે મૃતદેહને જે ઠાઠડી ઉપર બાંધવામાં આવે એ, એમની ડેડ બોડીને તેમના ખભા ઉપર તેઓ લઈ જાય છે. આઈ ટર્ન ટુ લુક, મેં પાછળ જોયું, જસ્ટ વન્સ એકવાર, એન્ડ ફાઉન્ડ નાના સ્ટીપિંગ અવે ફ્રોમ ધ બાલ્કનિંગ ઇન ટુ ધ રૂમ. અને નાના અગાસીમાંથી બારણું ખેંચીને બંધ કરીને રૂમમાં જઈ રહ્યા છે. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ, અને અંદર જઈને બારણું બંધ કરી દે છે. He had lived with Nani for over half a century. એ નાની સાથે લગભગ અડધી સદી ઉપરાંત વધારે રહ્યા હતા, એટલે કે 50 વર્ષથી વધુ સમય થઈ ગયો હતો બંનેના લગ્ન થયાને. Seeing her radiant face every day on those years. અને આ દિવસોમાં તેમણે હંમેશા તેણીનો રેડિયન્ટ ફેસ એટલે કે ખુશખુશાલ ચહેરો જોયેલો અથવા તો નિહાળતા હતા. એટલે નાની આજે એમની વચ્ચે નથી, એમનું નાનાને દુઃખ છે પણ એ રિપ્રેઝન્ટ કરવા માંગતા નથી, એટલે નાનીના અંતિમ સંસ્કારમાં પણ જતા નથી
અને રૂમમાં પોતાને બંધ કરી દે છે, કારણ કે 50 વર્ષ જેટલા લાંબા સમય સાથે રહીને જ્યારે નાની એમને છોડીને જાય છે એ એમને માટે ખૂબ જ દુઃખદ બાબત બની જાય છે. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. એ લગભગ કેટલા વર્ષના હતા? 85 વર્ષના હતા, અન્ડરલાઈન કરજો, 85. એન્ડ યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. અને છતાં પણ નાની કંઈ પણ કામ કરે એમાં એ ગ્રમ્બલ એટલે કે બડબડાટ કરતા. એ પોતે 85 વર્ષના હતા અને લગભગ નાના અને નાની 50 વર્ષથી સાથે રહેતા હતા. હવે આપણને સ્ટોરી ક્યાં લઈ જાય છે? બિગિનિંગમાં નાનીનું ડેટ બતાવી દીધું છે, હવે નાના અને નાની જ્યારે સાથે હતા ત્યારે કેવી રીતે ટાઈમ સ્પેન્ડ કરતા હતા ત્યાં સ્ટોરી ટર્ન થઈ રહેલી છે. હી વુડ કીપ ક્વિમ્બલિંગ વિથ હર. તે નાની નાની બાબતમાં વાદ વિવાદ કરતા, ક્વિમ્બલિંગ એટલે નાના નાના ઝઘડા, એઝ ઇફ દે વેર ટુ પીપલ હુ હેડ જસ્ટ મેરિડ ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ. એવી રીતે કે જાણે પ્રથમ પ્રેમમાં પરણ્યા હોય અને હજુ એકબીજાને જાણવાનો પ્રયત્ન ન કરતા હોય. એન્ડ સ્ટીલ ડિસ્કવર્ડ ઇચ અધર. નવા નવા પ્રેમ કરીને, પ્રેમમાં પડીને, પ્રથમ દ્રષ્ટિએ પ્રેમમાં પડીને કોઈ પરણ્યા હોય ત્યારે એ લોકો એકબીજાને જાણતા ન હોય એટલે સ્વાભાવિક છે કે બંનેના થોટ્સ અલગ પડે, આર્ગ્યુમેન્ટ્સ થાય. પણ આ લોકો 50 વર્ષથી સાથે રહે છે છતાં પણ બંને વચ્ચે હંમેશા નાના નાના ઝઘડાઓ થયા કરતા. એટ અ ટાઈમ્સ અ પેટી ક્વારલ વુડ પુશ ધેમ ઇન ટુ લોંગ સાયલન્સ. અને કેટલીક વાર શું થતા, પેટી ક્વારલ્સ એટલે કે નાના ઝઘડાઓને કારણે તે લોકો મોટી શાંતિમાં છવાઈ જતું, એટલે કે બંને બોલતા બંધ થઈ જતા, મૌન થઈ જતા. દે વુડ સ્ટોપ ટોકિંગ ટુ ઈચ અધર ફોર ડેઝ ટુગેધર. અને એ દિવસો સુધી બંને એકબીજા સાથે બોલવાનું બંધ કરી દેતા, રિસાઈ જતા. વેન વી ટ્રાય ટુ ઇન્ટરવર્સ, જ્યારે અમે એમને બોલાવવા માટે દખલગીરી કરતા, ઓલ નાના વુડ ક્વિપ, ત્યારે નાના હંમેશા ડાપણમાં કટાક્ષ કરતા. ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ, બાળક દીકરા એવું તો થાય, આમ તો ચાલ્યા કરે. ઇટ ટેક્સ ટુ ટાઈમ એડજસ્ટ ટુ ઈચ અધર. અમને એકબીજા સાથે અનુકૂલન સાધતા સમય તો લાગે ને. ધીસ ઇઝ ધ ટાઇટલ, એડજસ્ટ ટુ ઈચ અધર, એટલે કે અમને એકબીજા સાથે અનુકૂલન સાધતા સમય તો લાગે જ ને. આ બહુ ફની વાત છે, એ લોકો 50 વર્ષથી સાથે રહે છે અને સ્ટીલ દે નીડ ટાઈમ ટુ એડજસ્ટ વિચ ઇઝ અધર. હજુ પણ એ લોકોને એડજસ્ટ થવા માટે સમય જોઈએ છે. આ વાત પેલા દોતરાઓને, એની દીકરીના દીકરાઓને ખૂબ હસાવી દીધી અને નાના હંમેશા આવી રીતે મજાકમાં કહેતા, બાળક દીકરા ચિંતા ના કરીશ, આવું તો ચાલ્યા કરે, અમને હજુ અનુકૂલન સાધવામાં સમય તો લાગે ને. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક એટલે કે આ વસ્તુ તેમને સાંભળવામાં ખૂબ મજા પડતી, હસવું આવતું. મધર વુડ ઓલવેઝ રિપ્રિમેન્ડ એટલે કે ઠપકો આપવો અસ. મમ્મી હંમેશા અમને ઠપકો આપતી. યુ પીપલ પ્રોવોક હિમ, તમે બંને બાળકો એમને ઉશ્કેરો છો. કોને? નાનાને. એન્ડ માય મધર હેઝ ટુ બિયર ધ બ્રાન્ડ, અને આનો આઘાત મારી માતાએ સહન કરવો પડે છે એટલે નાનીએ. એટલે આ બે બાળકોની જે માતા છે અને નાના નાનીની જે દીકરી છે એ બાળકોને શું કહેતી કે તમે આવી રીતે નાનાને ઉશ્કેરો છો અને એને કારણે નાનીને ટીઝ કરે છે અને એમને આઘાત લાગે છે અને એમણે સહન કરવું પડે છે. હર મધર મીન્સ અવર નાની, તેમની માતા એટલે અમારી નાની. એન્ડ નાની વુડ વુશ આઉટ અ ફ્યુ વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. વુશ આઉટ એટલે સિસકારા સાથે બોલવું, અને નાની સિસકારા સાથે અમુક શબ્દ બોલતી. કેવી રીતે? ટૂથલેસ માઉથ એટલે કે એમના મોંની અંદર દાંત નહીં હતા એટલે હવા નીકળી જતી હતી. બી ગ્રેટફુલ દેટ આઈ હેવ યુ ટુ ગ્રાન્ડ સન, તમે મારો આભાર માનો કે મેં તમને બે પૌત્ર આપ્યા છે. નાવ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ, હવે ભગવાનને ખાતર બોલવાનું બંધ કરો. નાની શું કહે છે? કારણ કે નાની પોતાની દીકરી અને તેના બે બાળકોને
એના ઘરેથી લઈ આવી હતી જ્યારે એમણે બીજા લગ્ન કર્યા હતા. એટલે નાનાને શું કહે છે કે તમે મારો આભાર માનો કે મેં તમને બે પોતરા આપ્યા છે. માય બ્રધર એન્ડ આઈ વેર એટ અ વેરી યંગ ઇમ્પ્રેઝનેબલ એજ વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. હવે આ પોતરા એટલે કે લેખક પોતાના વિશે કહે છે કે માય બ્રધર એટલે કે હું અને મારો ભાઈ બંને ખૂબ જ નાના હતા કે જ્યારે અસરયુક્ત થનાર એજ એટલે કે ખૂબ નાની એજ હતી કે જ્યારે મારા પિતાએ બીજા લગ્ન કર્યા. હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ. તે હંમેશા ઘમંડી રીતે ઘરમાં ચાલતા હતા વિથ હિઝ ન્યૂ વાઇફ તેની નવી પત્ની સાથે. મધર વોઝ હેલ્પલેસ મારી માતા હેલ્પલેસ હતી એટલે કે કશું કરી શકવાના અર્થમાં હતી નહીં. There was nothing she could do about it. અને એ લાચાર હતી અને તેની સાથે ઝઘડતી પણ હતી. બટ નાની ફોટ વિથ હર અને મારી માતા તેની સાથે ઝઘડી શકે એવા મૂડમાં ન હતી માટે નાની મારે અમારા માટે લડે છે. ધ સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ ઇન ટુ હર આર્મ્સ એન્ડ બ્રોટ અસ અને શું કહે છે બંનેને હાથમાં ઉપાડી ઘરમાં લઈ આવે છે. નાની શું કરે છે કે અમારા બંને બાળકોના હાથ પકડીને ત્યાંથી ઘરમાંથી લઈ આવે છે અને શું કહે છે ઇન ટુ હર હાઉસ તેણીના ઘરમાં લઈ આવે છે. સેઇંગ કહેવું યુ વોન્ટ ટુ રોટ હિયર તારે સડવું હોય તો અહીં સડ ડુ સો બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રેન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધર સ્ટેપ મધર પરંતુ હું મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન એટલે કે મારા પુત્રોને આ અપરમાં સ્ટેપ મધર એટલે કે સાવકી માના હાથમાં માર ખાવા અહીં સડવા દઉં નહીં રહેવા દઉં નહીં. શું કહે છે એ નાની પોતાની દીકરીને કે તારે અહીંયા સડવું હોય તો સડ પણ હું મારા પુત્રને તેમની સાવકી માના હાથે માર ખાવા અહીં રહેવા દઉં નહીં. એટલે આ રીતે નાની પોતાની દીકરી અને તેના બે બાળકોને લઈને નાના પાસે આવી જાય છે. અને આ સ્ટોરીની બિગિનિંગમાં બંને છોકરાઓ જે નાનાને ઉશ્કેરે છે એની દીકરીના દીકરા છે એટલે કે નાનીને એક દીકરી છે અને તેની દીકરીના બે દીકરા છે અને નાનીની દીકરીના પતિ બીજા લગ્ન કરે છે માટે એ બંને બાળકોને અને પોતાની દીકરીને લઈને તેના ઘરે આવી જાય છે. હવે આગળ પાર્ટ ટુમાં આપણે જોઈશું કે આગળ શું થાય છે આ સ્ટોરીની અંદર. સેકન્ડ સેશનમાં આપણે જોઈશું. થેન્ક યુ.